ओंकार बिंदु संयुक्त नित्यं जायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलं भगवान वीरो मंगलं गौतमो गणि मंगलं कुंकुंदार्यो जैनधर्मो सुमंगलम्। सर्व मंगल मांगल्यं सर्व कल्याण कारकं प्रधानं सर्वधर्माणं जैनं जयतु शाश्वतम्। नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भावाय सर्व भावाय तदच्छिदे। एगो में शशदो अपाद्नान दर्शन लक्षणो शेषा में बहिरा भावा सवे संयोग लक्षणा। मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे, बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे। हूँ एक शुद्ध सदा रूपी ज्ञान दर्शन मय करे, कई अन्य थे मारू जरी प्रमाण मात्र नथी अरे। जे जानतो और अंत ने गुण द्रव्य ने पर्याय पणे, ते जीव जाने आत्म ने तशु मोह पामे लय करे। नथी अप्रमत के प्रमत नथी, जे एक ज्ञायक भाव छे। ए रीत शुद्ध कथाय ने जे ज्ञात ते तो तेज छे। जम नेत्र तेमज ज्ञान नथी कारक नथी वेद करे, जाने जे कर्मोदय निर्जरा बंद तेमज मोक्ष ने। ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वे चित्त ने, वंदी कहूं श्रुत केवली कथिता समय प्राप्त। ओम नमः शिदेव्य नमः शिदेव्य नमः शिदेव्य। श्री गुरुदेव जी द्वारा महात्मा जी जरा अहिया जे बेन श्री ना वचनाम पर ऊपर पूर्व थी अपूर्व अलौकिक प्रवचनो चाली रिया छे, जेमा जे गुरुदेव श्री मुनिराज नु वर्णन करे, समय दृष्ट नु वर्णन करे, जेमा नायक भाव की मुख्यता थी बड़ी बातों आती हुई छे। એવો જે નાયક ભાવ ચૈતન્ય તત્વ છે એ દરેક જીવ પાસે અનાદિથી સ્વરૂપસ્થ અને સ્વભાવસ્થ રૂપે વિદ્યમાન છે, એવા નાયક ભાવની પ્રાપ્તિ જીવને કેમ થાય, જેના માટે અપ્રતિભૂત પ્રતિભૂત કેમ થઈ જાય, એના માટે આચાર્ય ભગવાને સમયસાર આગમની રચના કરેલી છે। પંચ પરમાગમની જે રચના આચાર્ય કુંકુમદેવ દ્વારા કરવામાં આવી, એમાં જે સૌથી પ્રથમમાં પ્રથમ ગ્રંથ ની રચના થઈ, તે દિવ્ય ધ્વનિ ના સારભૂત પ્રવચન સાર ની રચના કરવામાં આવી। તેમાં જે કઈ વાતો આવેલી છે એ બધી જ્ઞાન પ્રધાન વાત કહેવામાં આવે છે, પણ એ ખરેખર સમ્યક જ્ઞાન પ્રધાન શાસ્ત્ર છે। એવી જ રીતે જે સમયસારજી શાસ્ત્ર છે એ અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ, એ ક્ષણ માત્ર માં પ્રતિબુદ્ધ કેવી રીતે થઈ જાય, અને જેવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ છે એ એના જ્ઞાનમાં યથાર્થ રીતે જાણવામાં આવી જાય, અને જો એવા જ્ઞાનથી એ પોતાના સ્વભાવનો નિર્ણય કરે તો ક્ષણ માત્રમાં એને આત્મા કેવો છે એની અનુભૂતિ થવાનો અવકાશ આ શાસ્ત્રોમાં એક એક પેજ ઉપર રચાયેલો છે, એવું પૂજ્ય ગુરુદેવશ્રી કહેતા હતા। પૂજ્ય ગુરુદેવશ્રીને જયારે 1978 ફાગણ મહિનામાં જયારે આ સમયસારજી શાસ્ત્ર હાથમાં આવ્યું, તો સમજો કે શાસ્ત્ર આવતા જ હાથમાં તેમને એક શબ્દો સરી પડ્યા કે અશરીરી થવાનું આ શાસ્ત્ર છે। તો ખરેખર જે જીવને શરીર રહિત થવું હોય, એટલે કે શરીર રહિત તો છે જ, પણ શરીર રહિત છે એવું જેને ભાન થાય એને એમ કહેવામાં આવે કે આ શરીર રહિત જીવ થઈ ગયો, એવું જેને શરીર રહિત પોતાનો સુધાત્મ દેવ ચૈતન્ય દેવ નાયક ભાવ અપરિણામી તત્વ શુદ્ધ તત્વ અખંડ તત્વ એકરૂપ તત્વ નિત્ય તત્વ જે છે એની જેને ખરેખર ભાવના હોય અને ખરેખર એનું યથાર્થ જ્ઞાન ધામ ને શ્રદ્ધાન કરવું હોય, એના માટે આ શાસ્ત્ર ની રચના આચાર્ય દેવે કરેલી છે। પૂજ્ય ગુરુદેવશ્રી ના આત્મા આવતા જ અલ્પ સમયમાં એમને પોતાના નાયક દેવની અનુભૂતિ થઈ ગઈ। એવો આ શાસ્ત્ર માં એવું નિમિત પણ પડેલું છે, એવું આ અદભુત થી અદભુત શાસ્ત્ર છે। અને નિયમ સારજી શાસ્ત્ર જે છે એ નિયમ સારજી શાસ્ત્ર ખરેખર યથાખ્યાત ચારિત્ર પ્રધાન છે, એટલે કે તેમાં મુનિરાજ એની પોતાની એવી ઉત્કૃષ્ટ ભાવના પ્રદર્શિત કરે છે કે અમને અમારા પરિણતિમાં અને અમારા સદુપયોગમાં, પરિણતિમાં સાતમું છઠ્ઠું વર્તે છે અને સદુપયોગમાં સાતમું ગુણસ્થાન જે વર્તી રહ્યું છે એ સાતમા છઠ્ઠા ગુણસ્થાનની ધારા અમારી પૂરી થઈ અને શ્રેણી સપક ચડી અને કેમ અમને યથાખ્યાત ચારિત્ર આવે અને વિતરાગતા પ્રગટ થઈ અને કેવળ જ્ઞાનના દર્શન કેવી રીતે થાય
એના માટેનું ચારિત્ર પ્રધાન શાસ્ત્ર એ નિયમસારજી શાસ્ત્ર છે. પણ આ બધી વાતમાં એવું છે કે મુખ્ય પૂજ્ય ગુરુદેવ શ્રીનો 45 વર્ષનો ઉપદેશ જે છે એ 45 વર્ષના ઉપદેશમાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે વર્ણન કરેલું છે એમાં મિથ્યા દ્રષ્ટિ જીવ સમ્યક દ્રષ્ટિ કેવી રીતે થાય એની મુખ્યતાથી જે કઈ છે એ વર્ણન આવેલું છે. આગળના જે કઈ ગુણસ્થાનો છે, આગળની જે શ્રાવકની દશા છે, મુનિરાજની દશા છે, શ્રેણીની દશા છે, એ તો જેમને સમ્યક દર્શન થાય એને ખ્યાલમાં ક્રમે ક્રમે આવી જશે. પણ જે અત્યારે એક સમયની પર્યાયમાં અનાદિથી જે મિથ્યાત્વ નું પરિણમન ચાલી રહ્યું છે, એ મિથ્યાત્વ રાગ દ્વેષ મોહ જે બહિર્લક્ષે એક સમયની પર્યાયમાં ચાલી રહ્યા છે, એ મિથ્યાત્વ રૂપી ભાવ પરને મારા માનવા રૂપી ભાવ, રાગ દ્વેષ ને મારા માનવા રૂપી ભાવ, એવો મોહ ભાવ કેવી રીતે ચાલ્યો જાય અને એ અપ્રતિભૂત પ્રતિભૂત કેવી રીતે થઈ જાય એના જે ભાવ માટે પૂજ્ય ગુરુદેવ શ્રીએ જે આટલું વર્ણન કર્યું છે એના માટે આ કુનકુન આચાર્ય દેવે એ સમયસારમાં 92 અને 93 ગાથા કર્તા કર્મ અધિકારની અપૂર્વથી અપૂર્વ ગાથા છે એ આપણે લેવાનો વિચાર છે. 5 સ્વાધ્યાય આપણા છે તો આ ગાથા આપણે આજથી ચાલુ કરીએ. ગઈકાલે તો 1 જ સ્વાધ્યાયનું પ્રયોજન હતું એટલે થોડું ઉતાવળથી બધી વાત કહેવાયેલી હતી, કારણ કે ઓછા સમયમાં બધી વાત કહેવી હોય તો થોડી જરા ઉતાવળ પણ કરવી પડે. પણ એ જ વિષય આમાં 92 ગાથામાં સમાયેલો છે તો એનો વિસ્તાર આપણે જરા 92 ગાથાથી જોશું કે અનાદિનો અપ્રતિભૂત જીવ મિથ્યાત્વ તેને ચાલી રહ્યું છે એ મિથ્યાત્વ દૂર કેવી રીતે થઈ જાય અને મિથ્યાત્વ એટલે શું, રાગ દ્વેષ એટલે શું અને અજ્ઞાન એટલે શું, અજ્ઞાનના અજ્ઞાન રૂપી ભાવના નિમિત્તે જે રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ અનાદિથી જીવને ચાલે છે એ કેવી રીતે થાય છે, અજ્ઞાન કેવી રીતે પ્રગટ થાય છે અને અજ્ઞાનનું પણ જો યથાર્થ જ્ઞાન જીવને થઈ જાય તો એને સમ્યક જ્ઞાન થઈ જાય છે. કોઈ પણ જીવ હોય એ જીવને ખબર પડી જાય કે આ અજ્ઞાન છે તો એ અજ્ઞાનને પછી ચોટતો નથી, એને છોડી દે છે. જેમ કે આપણા હાથમાં સર્પ આવી જાય અને આપણને ખબર પડી જાય, આપણને એમ હોય કે દોરી છે અને આવી ગયો છે સર્પ હાથમાં અને આપણને ખબર પડી જાય કે આ તો સર્પ છે તો તરત એને છોડી દે છે. એમ આ અજ્ઞાન છે એની ખબર પડી જાય તો એ અજ્ઞાનને જીવ પછી ઊભો નથી રાખતો, એને છોડી દે છે. એવા પ્રયત્ન જીવ ચડી જાય છે. એમ જે અનાદિનું મિથ્યાત્વ ચાલે છે, મોક્ષ માર્ગ પ્રકાશક કરતા એ ગોદરવજી સાહેબ એક અપૂર્વ વાત એવી લખેલી છે કે અનાદિથી જીવ અજ્ઞાનમય દશારૂપ પરિણમે છે પણ એને ખરેખર કોઈ જીવે, બધા જીવો ભૂલ પાપનો વિચાર અનાદિથી કરે છે કે પાપ મારે જોતું નથી, મારે પાપની ઈચ્છા નથી, અશુભ ભાવથી તો હું દૂર હટવા માંગુ છું. પણ શુભ ભાવ છે, શુભ ભાવમાં આરૂઢ છે, શુભ ભાવથી છૂટતો નથી, અશુભ તો કોઈને જોતો નથી કારણ કે એ તો હલકી ગતિનું કારણ છે, એ તો તિર્યંચ ને નરકનું કારણ છે અને શુભ ભાવ છે એ મનુષ્ય ને દેવ ગતિનું કારણ છે. શુભ અશુભ ભાવ છે એ બંને ભાવો ગતિના કારણ છે, ગતિના નિમિત્તપણે રહેલા છે. એવો શુભ અશુભ ભાવ, શુભ અશુભ ભાવ, શુભ અશુભ ભાવ અનાદિથી એની બહિર્લક્ષી વર્તમાન પર્યાયમાં ચાલે છે. તો એનો વિચાર તો જીવ અનાદિથી કરે છે કે મારે અશુભ નથી જોતો પણ શુભ જોઈ છે, અશુભ નથી જોતો પણ મારે શુદ્ધ જોઈ છે, એ શુદ્ધ જોઈ છે એના માટે પણ એ શુભ ભાવની પ્રવૃત્તિ એ ચડે છે. પણ એ શુભ અશુભ, શુભ અશુભ, શુભ અશુભ, શુભ અશુભ ભાવની સાથે 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 અનાદિથી જે મિથ્યાત્વ ચાલી રહ્યું છે એનો વિચાર તો કોક જીવ કરે છે. કોક જીવને વિચાર આવે છે કે આ મિથ્યાત્વ શું છે, આ મિથ્યાત્વ કેમ દૂર થાય, આ મિથ્યાત્વ નો નાશ થઈ અને સમય દર્શન ની પ્રાપ્તિ કેવી રીતે થાય, એવો જીવ, એવો વિચાર તો કોક જીવને આવે છે. જેમ પૂજ્ય ગુરુદેવ શ્રી એક દ્રષ્ટાંત આપે છે માળાના મળકાન, હમણાં પ્રવચન સારની ગાથાનો આધાર આપ્યો ને એમાં પણ માળાના મળકાન નું દ્રષ્ટાંત છે. તો એ માળાના મણકા છે ને એ 108 મણકાની માળા છે. તો એ માળાના જે મણકા છે એ એક પછી એક, એક પછી એક, એક પછી એક, એક પછી એક ચાલ્યા આવે છે. પેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, પછી છઠ્ઠાથી સાતમો, આઠમો, નવમો, દસમો, પછી દસમાથી પંદરમો નો આવે, 11, 12, 13, 14 તમારે એમાં જવું જ પડે. એમ અનાદિથી એક મણકો અશુભ ભાવનો, બીજા મણકા શુભ ભાવના, પાછો અશુભ ભાવનો અને શુભ ભાવના, એવા મણકાની માળા અનાદિથી જીવ બને છે. અનાદિથી માળા ચાલુ છે
અને ઈ મારાના જે મણકા છે એમાં જે દોરો છે ને એ સળંગપણે મિથ્યાનો છે. એ અનાદિથી શુભ અશુભ શુભ અશુભ શુભ અશુભ ચાલી રહ્યા છે. એ તો ફરતી વાત છે, અશુભ શુભ અશુભ શુભ અશુભ શુભ મારાના મણકાની જેમ. પણ અનાદિથી એમાં દોરી રૂપે રહેલું મિથ્યાત્વ છે, એ જીવનું છૂટતું નથી. અને એનો વિચાર કોક જીવ કરે છે કે મિથ્યાત્વ કેવી રીતે દૂર થઈ જાય. દરેક જીવને શુદ્ધાત્માની પ્રાપ્તિ માટે સમ્યક દર્શન જોઈએ છે, પણ સમ્યક દર્શનની વિધિ શું, સમ્યક દર્શનની પ્રાપ્તિ કેવી રીતે થાય, યથાર્થ જાણપણું કેવી રીતે થાય, અને સમ્યક દર્શનની ઉત્પત્તિ પોતાની એક સમયની પર્યાયમાં કેવી રીતે પ્રગટ થઈ જાય, એની વિધિનો ખરેખર વાસ્તવિક જ્ઞાન ન હોવાને કારણે એને ખરેખર શુભ અશુભ ભાવ માંથી ઈ પાછો જ ફરતો નથી. ઈ પાછો ફરીને પોતાની એક નિજ નિધિ ચૈતન્ય પરમાત્મા, રસતરબોળ આત્મા, સુખમય આત્મા, આનંદમય આત્મા, જ્ઞાનમય આત્મા, ધ્રુવ પરમાત્મા, કે જે ધ્રુવ પરમાત્મા એમાં છે ને જ્ઞાન ને આનંદ ભરેલા છે, શુભાશુભ ભાવ કે મિથ્યાત્વ નો કણિયો પણ એમાં નથી, એવી જે પોતાની ચૈતન્ય વસ્તુ છે જે અનાદિથી એવી ને એવી રહી ગઈ છે, એમાં કઈ ખલેલ નથી થઈ, એમાં કોઈ વિપરીતતા નથી થઈ, એમાં કોઈ અશુદ્ધતા નથી થઈ, એમાં કોઈ અલ્પજ્ઞપણ નથી થયું, કે એમાં એને પરિપૂર્ણ કરવા માટે જયારે સમ્યક દર્શન ની પ્રગટતા થાય તો જ એ જ્ઞાયક નું પરિપૂર્ણ થાય, જયારે વિતરાકતા ની પર્યાય પ્રગટ થાય ત્યારે જ જ્ઞાયક પૂરો કહેવાય, જયારે કેવળ જ્ઞાન ની પર્યાય પ્રગટ થાય ત્યારે ખરેખર જ્ઞાયક ની પરિપૂર્ણતા કહેવાય. એવું નથી, પરિપૂર્ણતા તો પૂરેપૂરી છે, શુદ્ધ સ્વભાવમાં અખંડતામાં પૂરેપૂરી પરિપૂર્ણતા છે. દ્રષ્ટિનો વિષય જે જ્ઞાયક ભાવ છે એ પોતાથી પરિપૂર્ણ છે, એ પોતાથી કૃતકૃત્ય છે, એ પોતાથી ધ્રુવપણે એનું ધ્રુવ, એની ધ્રુવત્વ, એની ધ્રુવતા, એવી ત્રણેય વસ્તુ લઈને અખંડપણે રહેલો છે. એવો એક સત્સાત્વ શાશ્વત પરમાત્મા, એવો એક નિબીડ આત્મા, એવો એક નહી પરિણમતો આત્મા, એવો એક શુદ્ધ આત્મા, એવો એક અખંડ આત્મા, એવો એક સ્થિર આત્મા અનાદિથી એની પાસે બચી ગયો છે. એ સ્થિર આત્માની વાત કરતા કરતા પૂજ્ય ગુરુદેવ શ્રી થાકતા નથી. કોઈ પણ પ્રવચન તમે સાંભળો, કોઈ પણ પ્રવચન, ચાહે ચરણાનુયોગ નું પ્રવચન હોય, રત્નપ્રણ શ્રાવકાચાર નું પ્રવચન હોય, પંચાસ્તિકાય નું પ્રવચન હોય, કે પ્રવચન સાર નું પ્રવચન હોય, સમયસાર ને નિયમ સારમાં તો દ્રષ્ટિ પ્રધાન વાત આવે જ, પણ જ્ઞાન પ્રધાન ગ્રંથમાં, ચારિત્ર પ્રધાન ગ્રંથમાં પણ એ જ્ઞાન, ચારિત્ર નું જ્ઞાન કરાવતા જાય, વર્તમાન પર્યાય ની અસ્થિ સિદ્ધ કરતા જાય, વર્તમાન પર્યાયમાં મોહ રાગ દ્વેષ વર્તે છે એનું જ્ઞાન કરાવતા જાય, અને એ જ્ઞાન છે એમાં જ્ઞાયક રહેલો છે. એવો તું જ્ઞાયક ભાવ છો, એવો તું ચૈતન્ય પરમાત્મા છો, એવો તું અનાદિ અનંત શુદ્ધ છો, એવો તું અખંડ છો, એવું તારું અપરિણામી તત્વ છે. જે સમયે પર્યાયમાં પરિણમન વિપરીત રૂપે પણ ચાલે છે ને, એ સમયે પણ અપરિણામી તત્વમાં કઈ છૂ નથી. ઈ એક બહુ ગજબની વાત છે. જે સમયે પરિણમન વિપરીત ચાલે છે, રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ થાય છે, અજ્ઞાન ભાવ ચાલે છે, એ સમયે જ્ઞાનમય આત્મા એવો ને એવો છે, એવો ને એવો અખંડ છે, એવો ને એવો ધ્રુવ છે, એવો ને એવો અપરિણામી છે, એવો ને એવો શાશ્વત છે, એવો ને એવો જ્ઞાન આનંદ થી ભરેલો છે, એવો ને એવો ચૈતન્ય રસ થી ભરપૂર છે, લવાલપ ભરેલો છે, અનંત ગુણ થી ભરેલો છે, એની અનંત કારણ સુખ પર્યાય થી ભરેલો છે, એવો આખો અખંડ આત્મા છે. દ્રવ્ય ગુણ અને એની ધ્રુવ પરિણતિ, એ ત્રણેય થઈને એક આખું અખંડ ચૈતન્ય તત્વ દ્રષ્ટિનો વિષય છે. એવી એક વસ્તુ એની પાસે અનાદિથી રહી ગઈ છે, અનાદિથી રહી ગઈ છે, અનાદિથી રહી ગઈ છે. માત્ર એ વસ્તુ છે એની યથાર્થ સમજણના અભાવને કારણે એની વિપરીત અનાદિથી ચાલે છે. જો એ વસ્તુની વાસ્તવિક સમજણ થઈ જાય તો જેમ અત્યારે હમણાં પૂજ્ય ગુરુદેવ શ્રીએ કીધું ને, કે એની દ્રષ્ટિ તો જ્ઞાયક ઉપર ચોટેલી દે છે, એની દ્રષ્ટિ જ્ઞાયક ઉપરથી છૂટતી જ નથી. હવે એવી દ્રષ્ટિ કેવી રીતે થાય, એ દ્રષ્ટિ કેવી રીતે અંદર જાય, એ જ્ઞાનમાં નિર્ણય થઈને દ્રષ્ટિમાં જ્ઞાયક ભાવની પ્રતીતિ કેવી રીતે આવી જાય, એના માટે આ 92 ગાથામાં પૂજ્ય આચાર્ય ભગવાન અને પૂજ્ય ગુરુદેવ શ્રી જે વર્ણન કર્યું છે એના આધારથી આપણે આ ગાથાની ચર્ચા કરીએ છીએ. આ ગાથામાં જે બે ગાથા છે, એમાં પહેલી ગાથા છે એમાં અજ્ઞાનની સિદ્ધિ કરે છે, અને બીજી ગાથા છે એમાં સમ્યક જ્ઞાનની સિદ્ધિ કરે છે. એટલે અત્યારે વર્તમાનમાં જીવને અજ્ઞાન વર્તી રહ્યું છે, એ પેલા આચાર્ય ભગવાન સિદ્ધ કરે છે કે અજ્ઞાન એટલે શું, અજ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય, અજ્ઞાન કોને કહેવાય,
अज्ञान क्या क्या क्षेत्र में उत्पन्न थाय, अने अज्ञान कोना निमित्ते उत्पन्न थाय, अने अज्ञान कोने छोड़ता उत्पन्न थाय, एवी बधी वात आचार्य भगवान आमा पॉइंट टू पॉइंट करे छे। अने ए गाथा आपणे पेला लई छी, एनुं मथाळुं छे। हवे अज्ञान थी ज कर्म उत्पन्न थाय छे एम तात्पर्य कहे छे। अज्ञान थी ज कर्म उत्पन्न थाय छे। कर्म एटले अहींया नो कर्म, द्रव्य कर्म अने भाव कर्म एवा त्रण प्रकारना कर्म छे। द्रव्य कर्म, नो कर्म अने भाव कर्म। नो कर्म छे ई शरीर आश्रित होय छे। द्रव्य कर्म छे ए आठ कर्म छे, नाना वर्णी आदि आठ कर्म ए द्रव्य कर्म छे, ए पण जड़नी सत्ता मां छे। अने भाव कर्म जे छे ए पोतानी एटले के आत्मानी एक समयनी पर्यायमां जे बहिर्लक्षे द्रव्य कर्मनु निमित्त पामीने जे भावनी उत्पत्ति थाय, जेने शुभाशुभ भाव कहेवामां आवे, एवा पुण्य पापना भाव एने भाव कर्म कहेवामां आवे छे। एम नव कर्म, द्रव्य कर्म अने भाव कर्म एवा त्रण प्रकारना कर्ममांथी अहींया जे अज्ञान थी ज कर्म उत्पन्न थाय छे ए कर्म भाव कर्मनी वात छे, के अज्ञान थी ज भाव कर्मनी उत्पत्ति थाय छे। कारण के भाव कर्म छे ई पोताना द्रव्य गुण पर्यायना क्षेत्रमां छे, द्रव्य कर्म द्रव्य गुण पर्यायना क्षेत्रनी बहार जड़मां छे, अने नव कर्म पण एनाथी पृथक छे। एटले जे पृथक छे, जे नव कर्म पृथक छे, द्रव्य कर्म पृथक पृथक छे, एने अने अज्ञान ने संबंध नथी थाय। द्रव्य कर्म नव कर्म नी साथे अज्ञान उत्पन्न थाय तो एने पण खरेखर संबंध नथी। संबंध पाछो केवी रीते निमित्त ने नीतिक आवे छे ए जुदो विषय, पण अंदरमां ने अंदरमां जे द्रव्य गुण पर्याय स्वरूप वस्तु छे एमां तो एनी पर्यायमां अज्ञान रूपी भाव चाले छे अत्यारे वर्तमानमां बहिर्लक्षे। अने एवा अज्ञान रूपी भावना निमित्ते भाव कर्म एटले के राग द्वेष मोहनी उत्पत्ति अनादिथी जीवने चाली रही छे। एम आमां मथाळामां कहे छे के अज्ञान थी ज, अज्ञान एटले शुं, अज्ञान कोने कहेवाय, अज्ञान नी परिभाषा शुं, अज्ञान थी कर्म उत्पन्न थाय छे, अज्ञान थी भाव कर्म नी उत्पत्ति थाय छे, तो अज्ञान कोने कहेवाय। अज्ञान ना पण बे प्रकार छे, एक अस्तिथी छे अने एक नास्तिथी छे। बधी वस्तुमां अस्थि नास्ति अनेकांत काम करे छे। आ मार्ग छे ए अनेकांतिक मार्ग छे, कोई एकांत नो मार्ग नथी। अनेकांतिक मार्ग मां अस्थि नास्ति अनेकांत बधुं समाविष्ट थई जाय छे। હવે એમાં મુખ્યત્વે અજ્ઞાનની ઉત્પત્તિ કેમ થાય છે, તો અજ્ઞાનની ઉત્પત્તિ જે થવાનું મૂળ કારણ છે એ સમયે 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 અસ્થિથી જોઈએ તો સમયે સમયે જે પરિણમન ચાલે છે એમાં જીવ પોતાના જ્ઞાયક દેવનું વિસ્મરણ કરે છે, પોતાના ભૂતાર્થ સ્વભાવનું વિસ્મરણ કરે છે, પોતાના ભૂતાર્થ સ્વભાવમાં એ ભૂતાર સ્વભાવ એના જ્ઞાનમાં અનુભવમાં આવતો હોવા છતાં એને સ્વીકાર નથી આવતો, ઈ એની ખરેખર નિજ નિધિ વર્તમાનમાં અંદરમાં ધ્રુવ સ્વભાવ પણ વર્તમાન પર્યાયની અપેક્ષાએ અપ્રગટ કહેવામાં આવે, છતાં પણ એ પોતે ધ્રુવ પોતે પોતાથી પ્રગટ હોવા છતાં પણ એનો એને સ્વીકાર નથી આવતો, એનો એને અવલંબન નથી આવતું, એનો એને આશ્રય નથી આવતો, એનો સત્કાર નથી થતો, એની સન્મુખતા નથી થતી, ઈ તરફ એનું જ્ઞાન ઢળતું નથી, એટલા માટે એનો સ્વીકાર ન આવતો હોવાને કારણે પ્રથમમાં પ્રથમ અજ્ઞાનની ઉત્પત્તિ થાય છે। હવે નાસ્તિથી જોવો તો અનાદિથી એ જીવની જ્ઞાનની જે એક સમયની અવસ્થા છે એમાં બધા જ્ઞેયો અનાદિથી પ્રતિભાષિત થયા કરે છે। એની જ્ઞાન છે, એની પર્યાય છે, એ સ્વચ્છ છે જ્ઞાનની પર્યાય। એ સ્વચ્છતા એવી છે કે જેમ અરીસાની સ્વચ્છતા છે, જેમ તળાવમાં પાણી હોય તો પાણીની સ્વચ્છતા છે, એવી સ્વચ્છતા વાળું જ્ઞાન છે। એમાં અનંત પર જ્ઞેયો, અનંત પર પદાર્થો ઈ પ્રત્યેક સમયે પ્રતિભાષિત થયા કરે છે। પ્રત્યેક સમયે જ્ઞાનનો સ્વભાવ સુપર પ્રકાશક હોવાને કારણે સ્વનું જ્ઞાન એમાં વર્તે છે અને પરનું પ્રથક રૂપે પ્રતિભાષણ પણ એમાં વર્તા કરે છે। એ પરનું પ્રથક રૂપે પ્રતિભાષણ વર્તતું હોવાથી એને એમ થાય છે કે આ જ્ઞાન મારું આ તરફ ચાલ્યું ગયું, જ્ઞાનમાં એ પદાર્થો આવી ગયા,
એ પણ પર સાપેક્ષથી એની અજ્ઞાન ની ભૂમિકા ચાલ્યા કરે છે. આવું એક સ્વથી ચ્યુત થવું અને પરથી સાપેક્ષ થવું એનું નામ અજ્ઞાન કહેવામાં આવે છે. અને એવી અજ્ઞાન ની જે જીવને ઉત્પત્તિ સમયે 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 ચાલી રહી છે. એક સમયનું અજ્ઞાન છે એને બીજા સમયના અજ્ઞાન સાથે કાંઈ જ સંબંધ નથી. પૂર્વ પર્યાયનું અજ્ઞાન છે એને વર્તમાન પર્યાય સાથે કાંઈ જ સંબંધ નથી. પૂર્વ પર્યાયનું અજ્ઞાન છે એ અજ્ઞાન પ્રગટ થઈ વ્યય થઈ અને એ અંદરમાં જ્ઞાન ચાલ્યું જાય છે, અજ્ઞાન બહાર રહી જાય છે. એ જ્ઞાન અંદરમાં ચાલ્યું જાય છે અને એ જ સમયે જે સમયે એ જ્ઞાનનો વ્યયનો કાળ છે એ જ સમયે એ જ ગુણની નવી પર્યાયનો ઉત્પાદનો કાળ છે. એ ઉત્પાદ થી જ સિદ્ધ થાય છે કે પૂર્વ પર્યાયનો વ્યય થયો છે. જેમ સમ્યક દર્શનની પર્યાયનો ઉત્પાદ થાય કોઈ જીવને અનાદિથી પુરુષાર્થ કરતા કરતા પોતાના સ્વરૂપને સમજતા પોતાના જ્ઞાનમાં દ્રવ્ય ગુણ પર્યાય નિશ્ચય વ્યવહાર ઉપાદાન નિમિત્ત સ્વભાવ વિભાવનો યથાર્થ નિર્ણય કરી અને જે જીવ પોતાના આત્મલક્ષી પરિણમન કરે એવા જીવને એની પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની ઉત્પત્તિ થાય. તો એવા જીવને જે સમયે એ ઉત્પત્તિ થઈ અવિકારી ભાવની એ સમય પહેલાના પૂર્વ સમયે મિથ્યાત્વ હતું. જો તમે પૂર્વ પર્યાયનો સંબંધ વર્તમાન પર્યાય સાથે જોડો તો મિથ્યાત્વની પર્યાય સમ્યક દર્શનનું કારણ થઈ જાય. માટે સમ્યક દર્શનનું કારણ નિમિત્તથી પણ જોવું હોય તો દ્વિકારી દ્રવ્ય છે અને ઉપાદાન થી જોવું હોય તો એ સમ્યક દર્શન ની પર્યાય સત સ્વતંત્ર પોતે પોતાના સંસ્કાર અને બાહ્ય થી જોવો તો એમાં દર્શન મોહનો અનુભવ છે. આવી રીતે જ્યાં સુધી પર્યાયની એક સમયની વ્યવસ્થા પણ જ્ઞાનમાં વ્યવસ્થિત ચોખ્ખી ન થાય ત્યાં સુધી એ દ્રવ્યના ગમે તેટલા વિકલ્પ કરે કે હું શુદ્ધ છું, નાયક છું, અખંડ છું, ધ્રુવ છું, ચૈતન્ય છું, અપરિણામી છું, એ વિકલ્પો માત્ર એક પ્રકારનો શુભ ભાવ છે અને એ શુભ ભાવ બંધનું કારણ છે. આવી રીતે અજ્ઞાનની ઉત્પત્તિ થાય છે અને એ અજ્ઞાન દૂર થઈને સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ એવી રીતે થાય છે. હવે અજ્ઞાનથી કર્મની ઉત્પત્તિ થાય છે. તો જ્યાં અજ્ઞાન ભાવ ચાલે છે, સ્વભાવને ચૂકે છે એનું નામ અજ્ઞાન અને પરને પોતાનું માને છે એનું નામ અજ્ઞાન. તો એવું અજ્ઞાન ભાવ છે એ જ સમયે એ અજ્ઞાનની જે પર્યાય છે એ જ્ઞાનનું અજ્ઞાનત્વ એને કહ્યું છે. તો એ અજ્ઞાનની જે પર્યાય છે એ અજ્ઞાનનું નિમિત્તપણું પામી અને ભાવ કર્મ એટલે રાગ દ્વેષ મોહની ઉત્પત્તિ અજ્ઞાનના નિમિત્તે થાય છે. ભાવ કર્મની ઉત્પત્તિ અજ્ઞાનના નિમિત્તે થાય છે, કોઈ બીજાના નિમિત્તે નથી થતી. અજ્ઞાન એની એક સમયની પર્યાયમાં ચાલે છે અને ભાવ કર્મ પણ એની એક સમયની પર્યાયમાં ચાલે છે. એક પર્યાયને બીજી પર્યાય સાથે આવો નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર બતાવી અને આચાર્ય ભગવાન એમ સિદ્ધ કરે છે કે તારું જ્યાં અજ્ઞાન ચાલ્યું જશે તો ભાવ કર્મની ઉત્પત્તિ જ નહીં થાય. એટલે અજ્ઞાન થી જો કર્મની ઉત્પત્તિ થતી હોય તો અજ્ઞાન શું છે એનું પણ જો વાસ્તવિક જીવને જ્ઞાન થઈ જાય તો એ જ્ઞાનમય આત્મા તરફ ચાલ્યો જાય છે અને ભાવ કર્મની જગ્યાએ વિતરાગતાની ઉત્પત્તિ થઈ જાય છે. એવી આ વાત આચાર્ય ભગવાન કરવા માંગે છે કે અજ્ઞાન થી જ કર્મની ઉત્પત્તિ થાય છે, નહીં કે કોઈ બહારના કારણે ઉત્પત્તિ થાય છે ભાવ કર્મની, નહી કે કોઈ બીજા લોકોના ઉપદેશ થી ભાવ કર્મની ઉત્પત્તિ થાય છે, પોતાના અજ્ઞાન થી પોતાના ભાવ કર્મની ઉત્પત્તિ થાય છે. આચાર્ય ભગવાને જે સિદ્ધાંતો આપ્યા છે એનું જે ગુરુદેવે સ્પષ્ટીકરણ એવું અપૂર્વ કર્યું છે ને કે તું રે તો તારા દ્રવ્ય ગુણ પર્યાય માં રહે, પરની તો તું ચર્ચા જ પેલા બંધ કરી દે, કારણ કે પરમાં તારું ક્યાંય અસ્તિત્વ છે જ નહીં. નો કર્મ માં તારું અસ્તિત્વ નથી, ભાવ કર્મ માં તારું અસ્તિત્વ નથી. એક સમયની પર્યાયમાં ખરેખર વ્યવહારથી અસ્તિત્વ જીવનું કહેવામાં આવે છે. ખરેખર જીવનું અસ્તિત્વ તો જીવથી છે, પોતાનું અસ્તિત્વ પોતાથી છે, પોતાનું અસ્તિત્વ પોતાના સ્વભાવથી છે, પોતાનું અસ્તિત્વ પોતાના જ્ઞાન દર્શન મૈત્રીકાર ગુણથી છે. એવી રીતે તું તારા સ્વભાવના સ્મરણમાં ચાલ્યો જાય તો બીજી વાતો તને સ્મરણમાં નહીં આવે. એને જેમ કહેવામાં આવે કે સ્વભાવના સ્મરણમાં બીજી બધી વાતોનું વિસ્મરણ થઈ ગયું.
આવી જે અપૂર્વ દેશના પૂજ્ય ગુરુદેવ શ્રીની થઈ છે એમાં એમ કહેવા માંગે છે કે જે કાંઈ થાય છે એ તારી વર્તમાન પર્યાયમાં થાય છે અને જે કાંઈ તું છો એ દ્રવ્ય ગુણ સ્વભાવે તું પરિપૂર્ણ છો આમ કહીને આ ગાથાની શરૂઆત કરે છે કે અજ્ઞાન થી જ કર્મ ઉત્પન્ન થાય છે એનું હવે એમ તાત્પર્ય કહે છે ગાથા બધા આપણે સાથે જોઈશું પરમે કરે નિજ રૂપને નિજ આત્મને પણ પર કરે અજ્ઞાનમય એ જીવ એવો કર્મનો કારક બને આચાર્ય ભગવાન જે આ ગુણગુણ આચાર્યની ગાથા છે એનો ગાથા અર્થ છે એ આપણે પેલા વાંચીએ છીએ અને ત્યાર પછી અમૃતચંદ્ર આચાર્યની ટીકા છે એનો આપણે સ્વાધ્યાય કરશું આ ગાથા છે એ કુલકુલ આચાર્યની ગાથાનો ગાથા છે અને ટીકા જે આવશે એ અમૃતચંદ્ર આચાર્યની ટીકા છે ગાથા અર્થમાં શું કહેવા માંગે છે જે પરને પોતારૂપ કરે છે અને પોતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મોનો કરતા થાય છે કે પરને પોતારૂપ માને અને પોતાને પર રૂપ માને એટલે ભાવ કર્મ રૂપી અજ્ઞાન ને પોતાનું માને પોતારૂપ માને અને પોતાને ભાવ કર્મ રૂપ માને તો એ જીવ છે એ અજ્ઞાનમય જીવ છે એ એવા ભાવ કર્મ નો કરતા થઈ જાય છે અહીંયા ભાવ કર્મ નો કરતા કોણ થાય છે એની સિદ્ધિ કરવા માટે કે પરને જો તું ભાવ કર્મ પર છે બીજું પર તો જગતમાં કોઈ છે જ નહીં પોતાની દ્રવ્ય ગુણ પર્યાયમાં જ સ્વ અને પર નો વિભાગ છે આવા સ્વપરના ભેદ જ્ઞાનના વિભાગના પ્રયાસથી અભેદની અનુભૂતિ થાય છે સ્વપરનું ભેદ જ્ઞાન અંદરમાં ને અંદરમાં દ્રવ્ય ગુણ પર્યાયમાં હોય છે દ્રવ્ય ગુણ છે એ સ્વ છે અને પર્યાય છે એ પર છે અને પર્યાય પર છે એમાં જ્યાં સુધી અજ્ઞાન ને ભાવ કર્મ છે એ પર છે સમ્યક દર્શન જ્ઞાન છે એ સ્વ છે અને જયારે ત્રિકાળી દ્રવ્યથી વિચાર કરવામાં આવે તો આખી પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર હો કે મિથ્યા દર્શન મિથ્યા જ્ઞાન ચારિત્ર હો એ બધું પરમાં જાય છે આને કહેવાય સ્વપર નો વિભાગ આવા સ્વપરના વિભાગથી જેને યથાર્થ ભેદ જ્ઞાન કરી અને આત્મા તરફ જે ચાલ્યો જાય છે એને જ્ઞાનની ઉત્પત્તિ થાય છે અને જે એ તરફ ચાલ્યો નથી જતો અને સ્વપરના વિભાગ કરવાની બદલે બેને એક રૂપ માને છે દ્રવ્ય પર્યાયને એક રૂપ માને છે પર્યાય વિના દ્રવ્ય નહીં દ્રવ્ય વિના પર્યાય નહીં એવો સિદ્ધાંત આગમમાં આવ્યો તો એને એમ થાય છે કે દ્રવ્ય વગર જો આપણે પર્યાયને જોશું કે પર્યાય વગર જો આપણે દ્રવ્યને જોશું તો એની અખંડતા ખતમ થઈ જશે પૂજ્ય ગુરુદેવ શ્રી એમ ફરમાવે છે કે તારો દ્રવ્ય ગુણ ને પર્યાયથી તું જો તો ત્રણેય અંશ છે અને જો તું પર્યાય ને અંશ છો તો દ્રવ્ય ગુણ છે એ અંશી છે એટલે માટે તમારે અંશી નો વિચાર કરવાનો છે એ અંશી નો અંશ હોવા છતાં એ અંશ ને પર કહેવામાં આવે છે અને અંશી ને સ્વ કહેવામાં આવે છે એવો જેને ભેદ જ્ઞાન નો વિચાર સ્વપરના વિવેક પૂર્વક જેને ચાલે છે એને સ્વની દ્રષ્ટિ થઈ અને અનુભૂતિ થઈ અને પરની સાપેક્ષતા પરનું નિમિત્તપણું પરનું લક્ષ છૂટી જાય છે એમ આમાં કહેવા માંગે છે કે આવું અજ્ઞાન જેને વર્તે છે એટલે કે જેને આવું જ્ઞાન નથી વર્તું અને અજ્ઞાન વર્તે છે એવો જીવ કર્મોનો કરતા થાય છે કે જે દ્રવ્યને પર્યાય રૂપ માને છે અને પર્યાય ને દ્રવ્ય રૂપ માને છે હવે એમાં કરતા થાય છે એમ શબ્દ આવ્યો છે હવે આપણે ટીકા વાંચીએ અજ્ઞાન થી આ આત્મા અજ્ઞાન થી એટલે પોતાના સ્વભાવનું જ્ઞાન ન હોવાથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ તફાવત ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પરરૂપ કરતો પોતે અજ્ઞાનમય થયો થકો કર્મોનો કરતા પ્રતિભાસે છે ગાથામાં એમ આવ્યું છે કર્મોનો કરતા થાય છે આમાં એમ આવ્યું છે કે કર્મોનો કરતા પ્રતિભાસે છે કર્મોનો કરતા થાય છે એ વિશેષ અપેક્ષા એ વાત છે કર્મોનો કરતા પ્રતિભાસે છે એટલે જાણે એને એવું લાગે છે કે હું જાણે કર્મોનો કરતા થઈ ગયો છું એવો ભાસ થાય છે જો નથી કરતા એનો પ્રતિભાસ જે વિપરીત થયો પ્રતિભાસની જે સમજણ યથાર્થ ન થઈ એનું નામ અજ્ઞાન છે
એને એમ થાય છે કે હું ભાવ કર્મ નો જીવ કરતા થઈ ગયો છે, રાગાદી ભાવ નો જીવ કરતા થઈ ગયો છે એવું એને લાગે છે. પ્રતિભાસ નો અર્થ કે એને એવો ભાસ થાય છે, એ કરતા થયો નથી, એ તો અકર્તા જ રહ્યો છે, પણ એને એવું ભાસે છે કે હું જાણે કે કરતા ન થઈ ગયો હોઉં એવું ભાસે છે ને, એનું અજ્ઞાન છે. અજ્ઞાનમય જીવ નથી કોઈ, જીવ તો જ્ઞાનમય છે, જીવમાં જ્ઞાન ભરેલું છે, જીવમાં ચૈતન્યતા ભરેલી છે, જીવમાં સુખ ભરેલું છે, જીવમાં આનંદ ભરેલો છે, જીવ આખો અસંખ્ય પ્રદેશ જ્ઞાન 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 થી લવાલબ ભરેલો છે. એવો જે જ્ઞાનમય જીવ છે, એવો જ્ઞાનમય જીવ અનાદિથી જ્ઞાનમય રહ્યો હોવા છતાં એને એવું લાગે છે. અજ્ઞાન કેવી રીતે થાય છે કે ભાવ કર્મ ની ઉત્પત્તિ, રાગાદી ભાવ ની ઉત્પત્તિ થઈ તો એને એમ થાય છે કે આ રાગાદી ભાવ ની ભાવ કર્મ ની ઉત્પત્તિ મારાથી થઈ, કર્મ નો કરતા પ્રતિભાસે છે, કર્મ એટલે ભાવ કર્મ, એનો કરતા એટલે જીવ, એવું એને પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ થાય છે કે જાણે કે એને એમ લાગે છે કે જાણે કે હું ભાવ કર્મ નો કરતા થઈ ગયો છું, એવો એને પ્રતિભાસ થાય છે. એનું અજ્ઞાન છે, કરતા થયો નથી. ખરેખર કરતા થયો હોય ને તો સમ્યક કહેવાય, જોઈ માનતો હોય એવું જો થઈ ગયું હોય ખરેખર, અને એવું જો પરિણમન હોય તો એને સમ્યક દર્શન કહેવું જોઈએ. પણ એ માને છે પણ એવું થયું નથી, એ માન્યતામાં દોષ આવ્યો છે એનો. એ કર્મ નો કરતા પ્રતિભાસ તો હોવા છતાં એને એમ લાગે છે કે હું ભાવ કર્મ નો કરતા થઈ ગયો છું, એ પ્રતિભાસ એનું અજ્ઞાન છે. જ્ઞાની અને અજ્ઞાની ને પદાર્થના પ્રતિભાસમાં તફાવત હોય છે. પ્રતિભાસ બેયને થાય છે, સ્વ અને પર બેયનો પ્રતિભાસ બેયને થાય છે. આખો જ્ઞાયક પણ જ્ઞાનમાં ઝલકે છે અને રાગાદી ભાવ પણ જ્ઞાનમાં ઝલકે છે. કોને? તો કે જ્ઞાની ને ઝલકે છે અને અજ્ઞાની તો એનું લક્ષ કરે છે. એમ નથી, બેયને ઝલકે છે, બેયની જ્ઞાનની અવસ્થાનો ઉત્પાદ છે. બેયને પ્રતિ સમયે જ્ઞાન ઉત્પન્ન પામે છે, કોઈને અજ્ઞાન ઉત્પન્ન નથી થતું, કોઈને રાગાદી ભાવ ઉત્પન્ન નથી થતા. દરેક જીવને પ્રથમમાં પ્રથમ જ્ઞાયકમાં જે હોય છે એ જ્ઞાયકમાંથી ઉત્પાદ આવતો હોવાને કારણે, એમાં જ્ઞાનમય પણ હોવાને કારણે એનો ઉત્પાદ જ્ઞાનનો થાય છે, અને એ જ્ઞાનમાં જ્ઞાયક તેનાથી કથનચિત અનન્ય હોવાને કારણે એનું પણ પ્રતિભાસન થયા કરે છે, અને રાગ દ્વેષમાં વર્તે છે તો એનું પણ પ્રતિભાસન થયા કરે છે. હવે આ રાગ દ્વેષમાં વર્તે છે એ ક્યાં અત્યારે વર્તે છે પ્રતિભાસના કાળે? તો કે એ પ્રતિભાસના કાળે અત્યારે એની પર્યાયમાં નથી વર્તતા, એની પર્યાયમાં તો નવા થાય છે રાગ દ્વેષમાં, એની પર્યાયમાં જ્ઞાન વર્તે છે. પણ રાગ દ્વેષમાં તો ક્યાં વર્તે છે અત્યારે? તો કે અત્યારે રાગ દ્વેષમાં છે ને દ્રવ્ય કર્મની સત્તામાં વર્તે છે, દ્રવ્ય કર્મની સત્તામાં રાગ દ્વેષમાં છે, જળમાં રાગ દ્વેષમાં છે, ભૂતગલમાં રાગ દ્વેષમાં છે. હજી એની પર્યાયમાં આવ્યા નથી, હજી એની પર્યાયમાં એનો ઉદ્ભવ નથી થયો. એક સમયમાં આ બધું થાય છે, પ્રત્યેક સમયે જ્ઞાન ઉત્પન્ન પામે છે, પ્રત્યેક સમયે રાગ દ્વેષની સ્થિતિ દ્રવ્ય કર્મમાં છે, પ્રત્યેક સમયે શીતુષ્ણપણું નવ કર્મમાં છે, એ શીતુષ્ણપણું એનું નિમિત્ત પામી અને દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષની મોહની ઉત્પત્તિ થાય છે, અને એવા રાગ દ્વેષ મોહનું જ્ઞાનમાં પ્રતિભાસન થયા કરે છે અને જ્ઞાયકનું પણ પ્રતિભાસન થયા કરે છે. હવે એ પ્રતિભાસનના સમયે એ દ્રવ્ય કર્મના રાગ દ્વેષમાં છે, એનું જો જ્ઞાન લક્ષ કરે, એને જો નિમિત્ત બનાવે, તો આયા નૈમિતિકમાં રાગ દ્વેષમાંની ઉત્પત્તિ થાય છે. અને એને જો જ્ઞેય તરીકે જાણી લે, ખાલી જાણે, જાણનાર રહીએ કે રાગ દ્વેષમાં તો મારી સત્તામાં નથી, મારી સત્તામાં તો જ્ઞાનમય આત્મા છે, મારી સત્તામાં તો જ્ઞાન વર્તે છે, મારી સત્તામાં તો જ્ઞાનનો ઉત્પાદ છે, આ રાગ દ્વેષમાં તો ભૂતગલની સંપત્તિ છે અને એ સંપત્તિને મેં મારી માની લીધી છે, એની સંપત્તિ કદી મારામાં આવતી નથી, અને એ રાગ દ્વેષ મોહ ભૂતગલના નિમિત્તે થતા હોવાથી ભાવ કર્મ પણ જયારે ઉત્પન્ન થાય છે કહીએ એમાં ત્યારે ભૂતગલના નિમિત્તે થાય છે. તો એ ભૂતગલમાં નિમિત્ત પણ છે રાગ દ્વેષ મોહ, નિમિત્તના સંગ વગર કદી નૈમિતિકપણું થાય નહીં, નૈમિતિકપણું નવું નવું થાય છે, નિમિત્ત અનાદિનું છે. દ્રવ્ય કર્મમાં રાગ દ્વેષ મોહનો
ઉદય પ્રત્યેક સમયે ચાલ્યા કરે છે, પ્રત્યેક સમયે ચાલે છે, પ્રત્યેક સમયે ચાલે છે. એ ચાલે છે ત્યારે અહીંયા જ્ઞાનમાં શું થાય છે, જ્ઞાનમાં સ્વચ્છતામાં એનું પ્રતિભાસન થાય છે. એ જ્ઞાનમાં આવતા નથી. જેમ અરીસામાં આપણું મોઢું દેખાય, તો મોઢું તો અરીસામાં નથી, મોઢું તો મોઢામાં છે. અરીસામાં મોઢું છે તો અરીસાનું છે, મોર છે મોર. સત્યાસી ગાથામાં એક દ્રષ્ટાંત, સત્યાસી ગાથા છે આ કર્તા કર્મ અધિકારની, એમાં એક બહુ સરસ દ્રષ્ટાંત છે, આવાસમાં દ્રષ્ટાંત છે, બહુ સારું દ્રષ્ટાંત છે. એટલી બધી અપૂર્વ વાત છે, જો ખ્યાલમાં આવી જાય ને તો એનું કામ થઈ જાય એવું છે. અહીં એમ જાણવું કે મિથ્યાત્વ આદિ કર્મની પ્રકૃતિઓ છે તે પૂતગલ દ્રવ્યના પરમાણુ છે. શું લખે છે આમાં, ભાવાર્થનો બીજો પેરેગ્રાફ છે, 162 પાનો આ સમયસરમાં છે, 87 મી ગાથા, એનો ભાવાર્થનો બીજો પારો. અહીં એમ જાણવું કે મિથ્યાત્વ આદિ કર્મની પ્રકૃતિઓ છે. અમે તો મિથ્યાત્વ આદિ અમારા પરિણામમાં માની છીએ, અને તમે એમ કહો છો આ તો કર્મની પ્રકૃતિ છે. મિથ્યાત્વ આદિ કર્મનો સ્વાદ છે. મિથ્યાત્વ આદિ એટલે મિથ્યાત્વ રાગ દ્વેષ બધું લઈ લેવું, એમાં આદિમાં બધું આવી જાય. મિથ્યાત્વ આદિ કર્મની પ્રકૃતિઓ છે, તે પૂતગલના પરમાણુ છે, જીવના કે જીવની પર્યાયના પરમાણુ નથી, એ પૂતગલના પરમાણુ છે. જીવ કેવો છે તો કે જીવ ઉપયોગ સ્વરૂપ છે, એટલે કે જીવ જ્ઞાન સ્વરૂપ છે, જીવ જ્ઞાનમય છે, જીવમાં જ્ઞાન પ્રગટ થાય છે, જીવમાં મિથ્યાત્વ પ્રગટ નથી થતું, જીવમાં રાગ પ્રગટ નથી થતો, જીવમાં દ્વેષ પ્રગટ નથી થતો, જીવમાં જ્ઞાન પ્રગટ થાય છે. જીવ ઉપયોગ સ્વરૂપ છે, તેની ઉપયોગની એવી સ્વચ્છતા છે, ઉપયોગની સ્વચ્છતા જ એવી રહી ગઈ છે કે ભૌગોલિક કર્મનો ઉદય થતા તેના ઉદયનો જે સ્વાદ આવે છે, ભૌગોલિક કર્મનો ઉદય પૂતગલમાં થાય છે, દ્રવ્ય કર્મમાં, એના ઉદયનો જે સ્વાદ, એનો સ્વાદ એટલે કે એનું પ્રતિભાસન એટલે કે એનું જ્ઞાન અહીંયા થાય છે, તેના આકારે ઉપયોગ થઈ જાય છે. એના આકારે ઉપયોગ થઈ જાય છે એટલે જ્ઞાન એવું જ્ઞેયના આકારે જ્ઞાયાકાર જ્ઞાન પરિણમે છે, જ્ઞાન પરિણમે છે. અહીંયા મિથ્યાત્વ નથી આવી જતું, અહીંયા રાગદ્વેષ નથી આવી જતા, એ તો પૂતગલની સત્તામાં જ છે. અહીંયા જ્ઞાનની સ્વચ્છતા એવી છે કે અહીંયા જ્ઞાનાકાર રૂપ જ્ઞાયાકાર પરિણમ થઈ જાય છે. જ્ઞાનાકાર એટલે જ્ઞાન છે, અને જ્ઞાયાકાર એટલે અહીંયા જ્ઞાયાકાર જ્ઞાન પરિણમ્યું છે. એ જ્ઞાયાકાર જ્ઞાન એવું છે કે જેવું બહારમાં જ્ઞેય છે, અહીંયા એવું જ જ્ઞાયાકાર જ્ઞાન થાય છે કે જેવું બહારમાં જ્ઞેય છે. અહીંયા જ્ઞાન એવું થાય છે, એવું જ્ઞેય બહારમાં છે, એવું જ્ઞેય બહારમાં છે એટલે અહીંયા જ્ઞાયાકાર જ્ઞાન થાય છે. એવી નિમિત્તની સાપેક્ષતા જ્ઞાનને હોતી નથી. જ્ઞાન નિરપેક્ષ છે, જ્ઞાન સ્વાભાવિક છે, જ્ઞાન સત અહેતુક છે, જ્ઞાન પોતાના સ્વભાવથી સુપર પ્રકાશક પરિણમે છે. તો એમ કહેવા માંગે છે કે એના આકારે ઉપયોગ થઈ જાય છે, અને અજ્ઞાનીને અજ્ઞાનને લીધે સ્વાદનું અને ઉપયોગનું ભેદ જ્ઞાન નથી, તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જયારે તેમનું ભેદ જ્ઞાન થાય, અર્થાત જીવ ભાવને જીવ જાણે અને અજીવ ભાવને અજીવ જાણે, ત્યારે મિથ્યાત્વનો ભાવ થઈને સમ્યક જ્ઞાન થાય છે. આમાં મોરનું દ્રષ્ટાંત આગળ ટીકામાં છે. આમાં કહે છે કે જેમ ઘેરો વાદળી લીલો પીળો આદિ વર્ણરૂપ ભાવો કે જેવો મોરના પોતાના સ્વભાવથી મોર વડે ભાવવામાં આવે છે, તેવો મોર જ છે. અને દર્પણમાં પ્રતિબિંબ રૂપે દેખાતા ઘેરો વાદળી લીલો પીળો ઇત્યાદિ ભાવો કે જેવો દર્પણની સ્વચ્છતાના વિકાર માત્રથી દર્પણ વડે ભાવવામાં આવે છે, તેવો દર્પણ જ છે. હવે આમાં સીધ શું કહેવું છે કે મોર છે ને, મોર ઉપર મોર ઝાડ ઉપર બેઠો છે. આપણે દ્રષ્ટાંતથી ચોખ્ખું કરીએ એટલે ખબર પડી જાય કે પ્રથકતા કર્મની અને ભાવ કર્મની ખરેખર એમાં દ્રવ્ય કર્મમાં જ એનો અનુભાગ છે, અને અનુભાગને નિમિત્ત બનાવે તો અહીંયા પર્યાયમાં રાગદ્વેષ થાય છે. એટલે એ પણ સમયબદ્ધ થાય છે. બીજે સમયે પાછો જીવ ફ્રી છે, ત્રીજે સમયે ફ્રી છે. હવે ઝાડ ઉપર મોર બેઠો છે, જ્ઞાનની સ્વચ્છતા અહીંયા છે, એ જ્ઞાનની સ્વચ્છતામાં એ મોરનું પ્રતિબિંબ બન્યું. તો જ્ઞાનની સ્વચ્છતામાં પોતાથી જ પોતાના જ્ઞાયાકાર રૂપ જ્ઞાન પરિણમ, જ્ઞાયાકાર જ્ઞાન પરિણમ ને, તો એ તો જ્ઞાન જ છે. એ જ્ઞાન 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 જ છે ત્યાં. પણ એ જ્ઞાન છે તે જ્ઞાનમાં જાણવું એવું થાય છે કે આ જ્ઞાયાકાર જ્ઞાન જે પ્રગટ થયું એમાં એવું સ્વપર પ્રકાશક જાણવું અંદરથી જ્ઞાયકમાંથી પ્રગટ થઈને આવ્યું છે કે બહારમાં ઝાડ ઉપર મોર બેઠો છે ને એનો અહીંયા ખ્યાલ આવી ગયો છે. અહીંયા એવો ખ્યાલ આવી ગયો કે ઝાડ ઉપર મોરનું અસ્તિત્વ છે.
તો હવે એને ભ્રાંતિ એમ થાય છે કે મોર અહીંયા આવી ગયો. આગ્નેયાકાર જ્ઞાનમાં મોરનું પ્રતિબિંબ, પ્રતિબિંબ એટલે ત્યાંનું કઈ અહીંયા થતું જ નથી, ત્યાંનું અહીંયા ભાષણ એ ખરેખર નથી થતું. જો ત્યાંનું અહીંયા ભાષણ તમે લ્યો તો એ બે ને સંબંધ થઈ જાય. એક દ્રવ્ય ને બીજા દ્રવ્ય સાથે કઈ ખરેખર સંબંધ છે જ નહીં. નાસ્તિ સર્વોપી સંબંધ હ, એમ બસો ગાથામાં કીધું, બસો કળશમાં કીધું પ્રવચન. નાસ્તિ સર્વોપી સંબંધ છે, કઈ સંબંધ છે જ નહીં એને જ્ઞેય ને જ્ઞાયક ને. તો અહીંયા જ્ઞાનમાં જે ચિત્રામણ થયું, જ્ઞેયાકાર થયા, એ તો જ્ઞાન છે, એ તો જ્ઞાન છે. હવે એને એમ લાગે છે કે મોર અહીંયા આવી ગયો, મોર અહીંયા છે, મોર અહીંયા બેઠો છે, ઝાડ અહીંયા આવી ગયું છે, મોર અહીંયા આવી ગયું છે. એમાં મોરે શું કર્યું? ટૌકો કર્યો, મોરે કળા કરી, એને અવાજ કર્યો. ત્યાં એને ખબર પડી કે આ મોર તો હું અહીંયા જોઉં છું, મોર તો વાંચે. ત્યાં એને ભેદ જ્ઞાન ની પ્રક્રિયા હાથમાં આવી ગઈ. ઓહો, હું અનાદિ થી એમ માનતો હતો કે આ જ્ઞાનમાં પણ વસ્તુ આવી ગઈ છે. આજે મને ભાન થયું, મોર નો ટૌકો નિમિત્ત પડ્યો. બોલો, તમે કેવી જીવની સ્થિતિ છે, એને કેવી રીતે જ્ઞાન પકડાઈ જાય છે, ત્યાં એને જ્ઞાન પકડાઈ ગયું. ઓહો, મોર તો ક્યાં છે? અહીંયા તો જ્ઞાન છે, અહીંયા તો જ્ઞેયાકાર જ્ઞાન છે, અને એ જ્ઞેયાકાર જ્ઞાનમાં તો જ્ઞાયક જણાય છે. એવો હું જ્ઞાયક ભાવ છું, એવું મારું અસ્તિત્વ છે, એવો હું જ્ઞાન ભાવ છું, એવો હું ઉપયોગ સ્વરૂપી જીવ છું, એવું મારું જ્ઞાનનું જ પરિણામ અનાદિથી ચાલ્યા કરે છે. જ્ઞાન 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 આત્મા પરિણમે છે ને તો જ્ઞાન રૂપ પરિણમે છે. કોઈ રાગ રૂપ કોઈ દિવસ જીવ પરિણમ્યો જ નથી, એને ભ્રાંતિ થઈ ગઈ છે, રાગરૂપ થઈ ગયો એવી. પણ એ રાગરૂપ કદી થયો નથી, એ જ્ઞાન રૂપ જ રહી ગયો છે. હવે એ જ્ઞાન રૂપ રહી ગયો છે, એ ખ્યાલ કેવી રીતે આવે? એ જ્ઞાન રૂપ જ રહી ગયો છે. સમયવર્તી છે એ અજ્ઞાન થયું છે, એ જ્ઞાન ને ભૂલ્યો છે, એનું નામ અજ્ઞાન છે. અને એ જ્ઞાન ને યાદ કરે ત્યાં જ અજ્ઞાન દૂર થઈને સમય જ્ઞાન ની ઉત્પત્તિ થાય છે. આવો આચાર્ય ભગવાન અને પૂજ્ય ગુરુદેવ શ્રી નો સંદેશ છે. આ દ્રષ્ટાંત અને ગાથાને આપણે રાત્રે આગળ ચલાવશું. એવા આવું સ્વરૂપ સમજી અને સર્વભવી જીવો પૂજ્ય ગુરુદેવ શ્રી ના પગલે પગલે ચાલી અને મોક્ષ માર્ગ માં પ્રયાણ કરીને મોક્ષ વસ્તી ને વરે એવી મંગલ આવું. હું એક શુદ્ધ સદા રૂપી સુધાત્મા છું, અસંખ્યાત પ્રદેશ મારો નિવાસ છે, દસ પ્રાણ થી જીવન એ વ્યવહાર ની વાતો, જીવાત્મ શક્તિ થી જીવિત હું શુદ્ધ જીવ છું, મને નથી જન્મ કે મરણ મને નથી, અનાદિ અનંત શાશ્વત શુદ્ધ જીવ છું, પ્રગટ થતો ઉપયોગ છે જ્ઞેયનું લક્ષણ, પરમ પારણામી ભાવ છે ધ્યેયનું લક્ષણ, પરમા એકત્વ થી મિથ્યાત્વ નો જન્મ, સ્વમા એકત્વ થી સમ્યાત્વ નો જન્મ, સ્વભાવ માંથી સર્વું તેનું નામ છે સંસાર, સ્વભાવ માંથી સર્વું તેનું નામ છે સંસાર, સ્વભાવ માં ઠરવું છે ધર્મ ની શરૂઆત, સ્વભાવ માં ઠરવું છે ધર્મ ની શરૂઆત, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય રહ્યો છે, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય રહ્યો છે, સ્વભાવથી હું સદા જાણનાર છું, સ્વભાવથી હું સદા જાણનાર છું, જાણનારો જણાય છે પર્યાય નો નિશ્ચય, હું જાણનાર છું એ દ્રવ્ય નો નિશ્ચય, ધ્યેય ભૂત અભેદ ને જે બધું પરમ
વાણી ભાવ ધ્યેય ભૂત અભેદ ને છે ધ્યેય ભૂત અભેદ ધ્યેયના લક્ષ્ય થાય છે જ્ઞેય રૂપ અભેદ ધ્યેયના લક્ષ્ય થાય છે જ્ઞેય રૂપ અભેદ રૂપની બેનસી બેન ગાથા છઠ્ઠી 206 आमा सदा प्रीतिवंत बन आमा सदा संतुष्ट आमा सदा प्रीतिवंत बन आमा सदा संतुष्ट आनाथी बन तू तृप्त तुझने सुख औत्तम आनाथी बन तू तृप्त तुझने सुख उत्तम आनाथी बन तू तृप्त तुझने सुख उत्तम जय जिंदर सिंह सर आपके साथ परम आसारे जी सिंह जी का प्रताप विश्वारी नायकर जय जी भगवान जो जय हो चार घाटी कर्मों से करी अरियन पटेल प्राप्त विजय के तमाम के मन से मंदिर आदि अजीत से पर बीस से मान जी ने भगवान जय हो आज दिन मंदिर में देवा पड़े विराजमान अड़क नाम मन आधार से बहु बड़े मुनि का भगवान जय हो हम आंगड़ी पधारे विराजमान पंच एवं मंदिर सब इतना समस्त शास्त्र जिनेंद्र भगवान जय हो जिन मुखद भवित परम विचार करो गाता नीचे हो जब परमागम समय सारा के समस्त जिनवाणी जय हो Thank you.